અને હવે વાત એ સમાચારની જે તમારા આરોગ્ય સાથે જોડાયેલા છે. જો તમે ફાસ્ટફૂડ ખાવાના શોખીન છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો. જો તમને પિઝા ખૂબ ભાવે છે તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે. અને જો તમે માત્ર ફેમસ ફૂડ ચેઇનમાંથી જ પિઝા ખાઓ છો તો આ સમાચાર જરા પણ ચૂકતા નહીં, કારણ કે તમે જેટલી મોંઘી બ્રાન્ડમાંથી પિઝા ખાઓ છો એ પિઝાના નમૂના ફેલ ગયા છે. સુરતની રેસ્ટોરન્ટ કે જ્યાં ફાસ્ટફૂડ આરોગતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. જે બ્રાન્ડેડ કંપનીના પિઝા તમે અત્યાર સુધી આરોગતા હતા, જે ટેસ્ટી પિઝા ખાવાની મજા માણતા હતા, ત્યાં આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવી દીધો અને 6 ફ્રેન્ચાઇઝીના નમૂના ફેલ ગયા છે. જ્યાં નમૂના ફેલ ગયા છે તેમના નામ સાંભળીને તમે ચોંકી ઉઠશો, કારણ કે તેમાં સામેલ છે ડોમિનોઝ પિઝા, પિઝા હટ, લાપિનોઝ. આ એ આઉટલેટ છે કે જે વિશ્વભરમાં છવાયેલા છે, જેના પિઝા હવે અખાદ્ય સાબિત થયા છે. આ ઉપરાંત KS ચારકોલ અને ગુજ્જુ કેફેના નમૂના પણ ફેલ ગયા છે. આરોગ્ય વિભાગે 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. હાલ તો આરોગ્ય વિભાગની ટીમે આ તમામ દુકાનદારો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પિઝા બનાવવામાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં ચીજ માયોની ચીજનો ઉપયોગ થાય છે. તેવી ચીજ વસ્તુઓના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સાર પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપેલા. તેવા કુલ 13 નમૂનાઓ લીધેલા અને તેમાંથી કુલ 6 નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબના માલુમ પડેલા. અને આવી સંસ્થાઓ ચેક કરી કુલ 40 કિલો જેટલો અખાદ ચીજ માયોનીઝનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. અને આવા તત્વો સામે આગળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કોર્ટમાં કેસ મૂકવાની કાર્યવાહી. પહેલા પનીર, પછી ગોળા અને હવે પિઝા. આઈસ્ક્રીમ અને ગોળાના નમૂના પણ અખાદ્ય સાબિત થયા છે. હળદર અને મરચા સહિતના મસાલા સામે તો તપાઈ બોલાવાઈ જ રહી છે, ત્યારે સવાલ થાય કે ખાવું શું? જો બ્રાન્ડેડ કંપનીઓમાં પણ અખાદ્ય ખોરાક પીરસાતો હોય તો વિશ્વાસ કોના પર કરવો? સુરતથી વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા પરદેવ જોડાઈ ગયા છે. પરદેવ, કેટલા સ્થળો પર તપાસ થઈ રહી છે, કયા કયા વિસ્તારોમાં તપાસ થઈ રહી છે, તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને શું પ્રાપ્ત થયું છે? જે રીતે કહી શકાય છે કે લોકો છે કોઈ પણ ચીજ વસ્તુ ખાતા હોય છે ત્યારે તેનું ચોક્કસપણે ધ્યાન રાખતા હોય છે કે સારી વસ્તુ મળે, સારી બ્રાન્ડેડ જે નામની દુકાનો હોય અથવા તો કોઈ સંસ્થા હોય ત્યાંથી જ પોતે જે છે તે આરોગતા હોય છે. પણ સુરતની અંદર એ રીતની જે ઘટના સામે આવી છે કે જે રીતે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જેની જે માહિતી ફરિયાદ જે રીતે સતત મળી રહી હતી કે જે સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલા અલગ અલગ જે પિઝાનું જે વેચાણ કરતી જે ફ્રેન્ચાઇઝીસ જે કંપનીઓ છે તેની અંદર જે શંકાસ્પદ જે ખાદ્ય જે કહી શકાય છે પિઝા જે આપવામાં આવી રહ્યા છે, કદાચ ડુપ્લિકેટ જે વસ્તુ વાપરવામાં આવી છે તે ફરિયાદ સતત જે મળી રહી હતી તેના આધારે સુરત આરોગ્ય વિભાગની ટીમે જે પોસ્ટ વિસ્તારમાં આવેલા જે ગોરધોડ રોડ ઉપર આવેલા જે કહી શકાય છે પિઝા હટ, જે પાલમપુર રોડ ઉપર આવેલા લાપિનોઝ પિઝા નામની જે દુકાનો છે, પછી ખાસ કરીને જે સિટી લાઇટ વિસ્તાર પીપલોજ વિસ્તારની અંદર જે છે કહી શકાય જે SK ચારકોલ નામની સૌથી મોટી જે કહી શકાય છે પિઝા હટની જે દુકાન છે તે આ દુકાનોની અંદર જે સેમ્પલો લેવાયા હતા, જે પિઝા અને પાયોલનના જે સેમ્પલો લેવાયા હતા તેમના જે રિપોર્ટ હતા તે લેબોરેટરીની અંદર મોકલાયા હતા અને તેની અંદર આખો જે રિપોર્ટ જે સામે આવ્યો છે 6 જેટલા જે સેમ્પલો જે ફેલ આવ્યા છે. અને તમામ જે સંસ્થાઓ છે તેમને સુરત મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ આપવામાં આવી છે અને સાથે સાથે એક દાખલારૂપ બેસી શકે તેને, કારણ કે સીધા આજે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તે રીતની ઘટના ચોક્કસપણે કહી શકાય. કારણ કે સુરતી લાલાઓ જે છે ખાણીપીણીના જે શોખીનો હોય છે અને તેમાં પણ કોઈ પણ વ્યક્તિ જે કહી શકાય છે કે જે પિઝા હટનું જ્યારે નામ આવે ત્યારે ચોક્કસપણે લોકોને એક વિશ્વાસ બેસતો હોય છે કે અહીંયા આ વસ્તુ સારી મળશે, પણ ખરેખર કંઈક અલગ જોવા મળતું હોય છે. નામ અલગ, દર્શન અલગ, તે રીતની સ્થિતિ છે તે સુરતની અંદર જોવા મળી છે. સુરત મહાનગરપાલિકા જે અલગ અલગ જે 6 સેમ્પલો જે ફેલ થયા છે, 40 કિલો જે કહી શકાય ચીઝ અને જે પાયોનરનો જે જથ્થો હતો તે પણ નાશ કરવામાં આવ્યો છે અને પોલીસ કાર્યવાહી કરવા માટેની જે તજવીજ છે તે હાથ ધરી છે. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ જે ચીઝના જે વિક્રેતાઓ છે જે
ચીજની અંદર જે ભેળસેળ કરતા હોવાની જે પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ જે ગોળાના આઈસ ડીશ રાત્રિના સમય ઉનાળાના સમય સૌથી વધુ જે વેચાણ થતું હોય છે તેવા ગોળા ડીશને ત્યાં પણ વિક્રેતાનો ત્યાં પણ જે રીતે તપાસ કરી હતી ત્યાં પણ કેટલાક જે સેમ્પલો છે તે ફેલ આવ્યા હતા અને ત્યારબાદ હવે જે છે પીઝાના જે સેમ્પલો લેવાયા હતા અને પીઝાની અંદર કેટલાક ચીઝ અને જે વસ્તુઓ છે તેના સેમ્પલો ફેલ આવતાની સાથે જે જાણીતી જે ફ્રેન્ચાઇઝીસો છે તેમના સામે જે કાર્યવાહી હાથ ધરી છે અને ખરેખર લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે લોકો છે નામના પાછળ ઘેલા બનતા હોય છે કારણ કે કોઈક નામ જ્યારે બની જતું હોય છે અને ત્યારબાદ અંદર રસોડાની અંદર કઈ રીતે સાફ સફાઈ રાખવામાં આવતી હોય છે કે નહીં તેની અંદર ખરેખર સારી વસ્તુ વાપરવામાં આવે છે કે નહીં તે ચકાસણી કરવી જરૂરી બનતી હોય છે અને આ જ રીતે જો સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતત જે રીતે નામચિત જે દુકાનો છે ફરસાની દુકાનો હોય ડેરી હોય અથવા તો કોઈ રેસ્ટોરન્ટ હોય જો તેની અંદર પણ જો તપાસ કરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ છે તે મળી આવે તો ચોક્કસ નવાઈ નહીં. બિલકુલ બળદેવ, આભાર આ તમામ જાણકારી બદલ. તો આ તમામ એ આઉટલેટ્સ છે કે જ્યાંથી તમે પિત્ઝા ખાવાનું પસંદ કરો છો, પિત્ઝા હટ હોય, ડોમિનોઝ હોય, પણ ત્યાંના પિત્ઝા કેવા છે એ આજે આરોગ્ય વિભાગે ચકાસી લીધું.